દાદરા ગામે જલ કલ્યાણ શિવ શક્તિ મહાયજ્ઞનું આયોજન કરાયું. દાદરાનગર હવેલીના દાદરા ગામે મહાયજ્ઞ આયોજન સમિતિ દ્વારા યજ્ઞ સમ્રાટ પૂજનીય હરિઓમ મહારાજ દ્વારા સંકલ્પિત ભારત વર્ષમાં 108 મહાયજ્ઞ કરવાના શૃંખલામાં 87મો જનકલ્યાણ શિવશક્તિ મહાયજ્ઞ 21 કુંડીય આનંદ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ રામ મંદિર પાસે દાદરા ખાતે આયોજિત કરવામાં આવેલ છે. 4 નવેમ્બર સોમવારના રોજ સવારે કરસયાત્રા યજ્ઞ પરિસરથી નીકળી જલારામ મંદિર થઈ પરત યજ્ઞ પરિસરમાં પૂર્ણ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકીઓ સહિત ભાવિ ભક્તો જોડાયા હતા. બપોરે અગ્નિ પ્રજ્વલન કરી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેનો સમય બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન છે. ભાગવત કથાનું રસપાન મથુરાથી પધારેલા આચાર્ય દેવેન્દ્ર ત્રિવેદીના મધુરવાણીમાં કરાશે. યજ્ઞ અને ભાગવત કથા 5 નવેમ્બરથી શરૂ થઈ 11 નવેમ્બરે પૂર્ણાહુતિ કરાશે. આ યજ્ઞ દરમિયાન સાંજે 7 વાગે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞના આયોજક કપિલ ત્રિપાઠી, શ્રીનિવાસ શુક્લા, સંતોષ પાંડે, વિરેન્દ્ર મિશ્રા અને પંકજ ત્રિપાઠી દ્વારા પ્રદેશની જનતાને આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ. महायज्ञों का संकल्प है भारत के सभी प्रदेशों में, जिसमें 87वां महायज्ञ चल रहा है. इसका मुख्य उद्देश्य है धर्म का प्रचार प्रसार, सनातन धर्म की जागृति के लिए. यज्ञ कर्म सर्वश्रेष्ठ कर्म है, यह एक वैज्ञानिक प्रक्रिया है. वातावरण को शुद्ध करने के लिए, प्रकृति का संतुलन बनाए रखने के लिए, सभी मनोकामना पूर्ति के लिए समय समय पर यज्ञ की गई हैं. यज्ञ कामधेनु गाय है, इससे आप सभी कुछ प्राप्त कर सकते हैं. ये 87वां महायज्ञ है. 86 महायज्ञ की ऊर्जा इसमें सम्मिलित है. शाम को नित्य प्रति 7:30 बजे से लगभग आरती शुरू होती है और प्रातः काल में 7 से 10 हवन पूजन चलेगा. 12 तारीख को इसकी पूर्णाहुति होगी. सभी भक्त यज्ञ में सम्मिलित होकर विशेष पुण्य लाभ अर्जित करें. जन्म जन्मांतर का पुण्य उदय होता है जब कभी यज्ञ का दर्शन करने का अवसर प्राप्त होता है. यह सभी दादरा वासियों से, सभी गुजरात वासियों से, क्षेत्र वासियों से सबसे अपील है कि सभी लोग इस यज्ञ में दर्शन करें, हवन करें, पूजन करें, परिक्रमा करें और इसका पुण्य लाभ अर्जित करें. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર, ZSTV ના માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે, જ્યાં અમે બહેનોના સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો સર્વેને આજના સરસ પર્વ નિમિત્તે
હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર.